બનાસકાંઠા જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યા બાદ પાલનપુરના ગ્રામીણ વિસ્તાર મડાણાગઢ સહિતના પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાં એક હજારને સો હેક્ટર મગફળીનું વાવેતર કરાયું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં મડાણાગઢ દલવાડા કુંભાસણ સહિતના ગામોમાં ભારે વરસાદ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જોકે મડાણાગઢમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોના ખેતરોના પાકમાં

મગફળી ઉપર વરસાદ થાય ને એટલે મગફળીની જાત એવી આવે ને કે બધી કમ્પ્લેટ હટી જાય કંઈ વધે નહીં એના પર રોટા વેટર મારવા જેવો ટાઈમ આવી જાય એટલે ખેડૂતને બહુ મોટું નુકસાન છે એટલે સરકાર શ્રી અમને કંઈક મદદ કરે આનું સર્વે કરે તાત્કાલિક ખાલી ખાલી વાતો કરી અને ચલાઈ ના લે એવું અમારી ગણતરી છે અને અમારી માગણી બી છે એટલે ખેડૂતને મદદ કરો ખેડૂતને કંઈક આશા છે કે ભાઈ સરકાર કોઈક કરશે પણ સરકાર તો ગઈ સાલ અમે એડાવાયા હતા તે ગઈ સાલે એડા સર્વે કરી ગયા હતા હજી હજી અમને કંઈ મળ્યું નથી આ વખત તત્તન વખત ખેડૂતો એડાવાયા વરસાદ વધુ હોવાના પહેલે એડા વાવ એડા ભાગી જાય એડા વાવ વળી ભાગી જાય ત્રણ વખત એડા એડાવાયા છે હજી બિયારણવાળાને બહુ મોટો ખર્ચો ખીડવાનો ખર્ચો ડીઝલનો ખર્ચો ટ્રેક્ટરનો ખર્ચો ખૂબ મોટા ખર્ચા કર્યા છે હજી હજી એ ઘરમાં આઠવાના આવ્યા નથી એટલે હવે ખેડૂતને જો જાવું એ સવાલ થઈ ગયો ટોટલ ચોમાસું ને આખું વર્ષ ફેલ છે વરસાદ સારો હોવા છતાં આખું વર્ષ ફેલ છે એટલે ઢાઢો કાળ જેને કહેવાય એટલે હવે સરકાર ભાઈ અમારી માગણી છે કે કંઈક અમને સરકાર આલે બાકી શ્રી સાહેબ આપણા વડાપ્રધાનશ્રી બોલતા હતા કે ભાઈ ખેડૂતનો પાક પલળી જાય વરસાદમાં બગડી જાય તો એમને અમે સહાય કરીશું વીમા ચૂકવીશું આ તો હાડ એમ માટી થઈ ગઈ હવે સાહેબને કોઈ સદબુદ્ધિ આવે ભગવાન અમને ખેડૂતોને મદદ કરે એવી અમે સાહેબ પાસે પ્રાર્થના કરીએ છીએ અને કુદરત પાસે પ્રાર્થના કરે કે સાહેબને બુદ્ધિ હાલજો અને અમને ખેડૂતો કંઈક મદદ કરજો અત્યારે મારા ખેતરમાં જે મેં ઊભો છું એ અત્યારે મારી મગફળી સાવ સડી ગઈ છે વરસાદ પડવાથી વારંવાર વરસાદ પડ્યો છે બે ત્રણ વાર બે ત્રણ દિવસથી એક ધારો વરસાદ પડી અને મારી મગફળી સાવ સાફ થઈ ગઈ છે બરાબર એવી મેં મારા પચીસેક વીઘા મગફળી વાવેલી છે તો મને લગભગ ત્રણેક લાખ રૂપિયાનો મેં ખર્ચો કરી નાખ્યો છે અત્યારે અમારા ભાજ્યા જે ખેડૂત છે એ બી અત્યારે રોવાનો વારો એમને બી આવ્યો એમને અમારે આપું છું એમને બી આપણે નહીં મજૂરી બહુ કરી છે કાઢવાની બીજું પાવાની કલાકના પૈસા ભર્યા સતો કોઈ અમને કશું મળે એવું છે નહીં અત્યારે એટલે સરકારને અમને વિનંતી છે કે જેટલી બને એટલી સહાય અમને કરે અને અમે અમારા ભાજ્યને કોઈ કપડાં પહેરાય એવા તો પૈસા આવી શકીએ એવી અમારી